કેમ છો વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું તમે બધા મજામાં હશો ગુજરાતીનું આપણે લેસન સ્ટાર્ટ કરશું ટેક્સ્ટબુક ઓપન કરવાની છે પેજ નંબર ફોર્ટી વન પર લેસન નંબર ફિફ્ટીન ગુજરાત મોરી મોરી રે કવિ છે ઉમાશંકર જોશી તો આપણે પ્રથમ કવિ પરિચય મેળવશું ઉમાશંકર જેઠાલાલ જોશીનો જન્મ સાબરકાંઠા જિલ્લાના બામણા ગામમાં થયો હતો તેમણે ગંગોત્રી નિશિત પ્રાચીના મહાપ્રસ્થાન અભિજ્ઞા સપ્તપદી વગેરે અનેક કાવ્ય સંગ્રહો આપ્યા છે જે હવે સમગ્ર કવિતા રૂપે ઉપલબ્ધ છે તેમના મેળો અને વિષામો જેવા વાર્તા સંગ્રહો સાપના ભારા અને હવેલી જેવા એકાકી સંગ્રહો ગોષ્ઠી અને ઉઘાડી બારી નિબંધ સંગ્રહો છે તેમણે પ્રવાસ વર્ણનો તેમજ ગાંધીકથા જેવા ચરિત્રાત્મક લખા લખાણોએ લખ્યા છે તેમણે વિવેચન અનુવાદ તથા સંપાદન ક્ષેત્રે પણ ઉત્તમ સાહિત્ય સેવા કરી છે આ કવિને ઓગણીસો ને ઓગણચાલીસનો રણજીતરામ સુવર્ણચંદ્રક ઓગણીસો ને અડસઠનો જ્ઞાનપીઠ પુરસ્કાર તથા કવિની શ્રદ્ધા માટે કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળ્યા છે તેઓ કેન્દ્રીય સાહિત્ય અકાદમીના અધ્યક્ષ પણ રહ્યા હતા તો આપણે કવિચય કવિ પરિચય મેળવ્યો ઉર્મી કે ભાવની સીધી લય સુંદર અભિવ્યક્તિ કરતી પદ્ય રચના એટલે ઉર્મી કાવ્ય આ કાવ્યમાં કવિનો ગુજરાત પ્રત્યેનો પ્રેમ રજૂ થયો છે આપણો લેશનનો શીર્ષક છે કે ગુજરાત મોરી મોરી રે અહીં કવિએ ગુજરાત પ્રત્યેનો પ્રેમ એમનો રજૂ થયો છે ગુજરાતની વિશિષ્ટ ભૂગોળ એના ભવ્ય ઇતિહાસના ઉલ્લેખોથી કવિ અહીં પ્રત્યેક ગુજરાતીના હૃદયમાં વહી રહેલા સ્થળ પ્રેમને જાગૃત કર્યો છે ગુજરાતનું જાણે આ મહિમા ગામ ગાન બની ગયું છે તો આપણા ગુજરાતનું ગૌરવ સમૂહ ગુજરાતની ગૌરવ ગાથા ગાતી આજે આપણે કાવ્ય છે આપણે એની સમજૂતી મેળવીએ સાથે અઘરા શબ્દોનો અર્થ પણ સમજતા જાશું આ કાવ્ય છે એ ઈસવીસન ઓગણીસો ને સાહીઠ મેની પહેલીએ ગુજરાત રાજ્ય મહારાષ્ટ્ર મુંબઈ રાજ્યથી અલગ થયું ત્યારે આ કવિતા લખાય છે આમાં કવિએ ગુજરાતનું મહિમાગાન કર્યું છે તો કાવ્ય જોઈએ મળતા મળી ગઈ મોંઘેરી ગુજરાત ગુજરાત મોરી મોરી રે મળતા મળી ગઈ મોંઘેરી મોંઘેરી એટલે કે મોંઘી કવિ કહે છે કે મળતા મળી ગઈ છે ગુજરાત મેળવવી કપરી છે ભારતની ભોમમાં જાજેરી ગુજરાત ગુજરાત મોરી મોરી રે કે છે કે અનેક ક્ષેત્રે આગળ પડતી ગુજરાત મારી છે ભારતના તમામ ભૌમમાં તમામ રાજ્યોમાં ગુજરાત વિશેષ મહત્ત્વ ધરાવે છે એ વિશિષ્ટ ગુજરાત મારી છે સાબરના મરદાની સોણલા સોણાવતી રેવાના અમૃતની મરમર ધવરાવતી સમદરના મોતીની છોડે નવરાવતી ગુજરાત મોરી મોરી રે કવિ કહે છે કે સાબરમતીના મરદાનગી ભરેલા સ્વપ્ના સોણલા એટલે કે સ્વપ્ના સુણાવતી એટલે કે સ્વપ્ન વીરકથાઓ યાદ કરાવે છે અને જે રેવાના રેવા એ નર્મદાનું જ બીજું નામ છે કે રેવાના અમૃત ની મરમર મરમર એટલે કે ધીમો અવાજ મીઠો અવાજ ધરાવે છે સમદરના મોતીની છોડે નવરાવતી સમદર એટલે કે સમુદ્ર છોડે એટલે મોજાની છાલકોથી કવિ કહે છે કે ગુજરાતનો જે સાગર કિનારો સમુદ્રના મોજા રૂપી મોતીઓની છાલકોથી સૌને નવડાવે છે એ વિશિષ્ટ ગુજરાત મારી છે ગુજરાત મોરી મોરી રે ગિરનારી ટૂંકોની ગઢરે ઈડરિયા પાવાની ટોડલીમાં કાળી મૈયા ડગલીની ડુંગરી પર ભેતી હૈયા ગુજરાત મોરી મોરી રે કવિ કહે છે કે ગિરનાર ટૂંકોને ગઢરે ઈડરિયા તો આગળ કવિએ આપણા ગુજરાતની નદીઓની વિશેષતા બતાવી અને હવે પર્વતો ડુંગરોની વાત કરી છે કે આપણો ગુજરાતનો ગિરનાર તો એ કેવો છે કે ટૂંકો ટૂંકો એટલે કે પર્વતના અનેક સળંગ શિખરો અને ગઢ ગઢ એટલે કે કિલ્લો પર્વતનો કોટ એ કેવો છે ઈડરિયા ઈડરનો કવિ કહે છે કે જ્યાં ગિરનારની ટૂંકો અને ઈડરિયો ગઢ છે પાવાને ટોડલે પાવા એટલે કે પાવાગઢ પાવાગઢનો આપણો જે ડુંગર છે કે ત્યાં એની ટોચે મહાકાળી માતાનો વાસ છે ડગલેની ડુંગરે ભર દેતી હૈયા કવિ કહે છે કે એ બધા પાવન સ્થળો ભાવથી ભરી દે છે એવી ગુજરાત મારી છે આંખની અમીમીટ ઉમટે ચરોતરે ચોરવાળ વાળીએ છાતીશે ઉભરે હૈયાના હીર પાયી હેતભરી નીતરે ગુજરાત મોરી મોરી રે આંખની અમીમીઠ અમીમીઠ એટલે કે અમૃત ભરેલી દ્રષ્ટિ મીઠાશ ભરેલી નજરે તો ગુજરાતના નદીઓની વિશેષતા આપણે જોઈએ કે ગુજરાતની નદીઓ છે સાબરમતી નર્મદા એનું પાણી છે એ અમૃત સમાન છે પછી ડુંગરો અને પર્વતોની વિશેષતાઓ જોઈ કે પર્વતોમાં ગિરનાર પાવાગઢ કે ગિરનાર જે છે એ આપણો ગુજરાતનો સૌથી ઊંચો પર્વત છે એનો ટૂંકો ઉલ્લેખ કરીને કવિએ એનું ઐતિહાસિક તથા ધાર્મિક મહત્ત્વ દર્શાવ્યું છે પાવાગઢની વાત કરી કે પાવાગઢ ઉપર કાલિકા માતાનું મંદિર છે ત્યાંનું ધાર્મિક વાતાવરણ ભક્તોના હૃદય ભરી દે છે અને ઇડરિયોગઢ કે ઈડરના ઈડરિયાગઢનું જૂનું નામ ઇલવદુર્ગ હતું અને કહેવતો લોકોક્તિઓ અને લોકગીતોમાં ઈડરિયાગઢનો ઉલ્લેખ થયો છે હવે આગળ આ કવિ વાત કરે છે પ્રદેશોની કયા કયા પ્રદેશોની વાત કરે છે તો ગુજરાતના ચરોતર અને છોરવાડ કે ચરોતર કેવો છે કે આંખની અમી એટલે કે ચરોતરના લોકોની આંખની અમી ભરેલી નજર ઉમટી પડે છે અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાનું ચોરવાડ વાળીએ છાતી ઉભરે એટલે કે ચોરવાડ જેવું વિહાર ગામ જોઈને છાતી કેવી ઉભરાય છે હૈયાના હીરપાય

જાણીતા છે તેવા આપણા ગુજરાતના આ પ્રદેશોનો ઉલ્લેખ કરે છે કે એવા આ ગુજરાતના પ્રદેશો છે એ ગુજરાત મારી છે તો અહીં સુધીની આ કાવ્ય આજે આપણે જોઈએ આગળની આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું